મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. રાહુલ ગાંધીના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે. 15,000 ના બોન્ડ પર રાહુલ ગાંધીના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ આજે તેઓ અમદાવાદમાં મેટ્રો કોર્ટમાં હાજર થયા છે. ત્યારે કોર્ટ દ્વારા તેમના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે. 15,000 ના બોન્ડ પર રાહુલ ગાંધીના જામીન હાલ તો મંજૂર કરી દેવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આજે રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાતે છે ત્યારે એડીસી બેંક દ્વારા જે આરોપો લગાવવામાં આવ્યા હતા તેને લઈને આજે તેઓ મેટ્રો કોર્ટમાં હાજર થયા હતા. જજે રાહુલ ગાંધીને પૂછ્યું હતું કે તેમનો જે ગુનો છે તે તેમને કબૂલ છે, ત્યારે રાહુલ ગાંધીએ પોતાના પર લાગેલા તમામ આરોપોને નકાર્યા છે અને કહ્યું છે કે હું દોષિત છું. 13 નંબરની કોર્ટમાં આ સમગ્ર કેસ ચાલી રહ્યો હતો. ફરિયાદીના વકીલે કહ્યું હતું કે રાહુલ સામે ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવે. રાહુલ ગાંધીના જામીન કોર્ટ દ્વારા હાલ તો મંજૂર કરી દેવામાં આવ્યા છે. 15,000 ના બોન્ડ પર રાહુલ ગાંધીના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે. તો કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ રાહુલ ગાંધી આજે અમદાવાદમાં મેટ્રો કોર્ટમાં હાજર થવાના છે, ત્યારે તેમના ભવ્ય સ્વાગતની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમનું એરપોર્ટ પર જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ મેટ્રો કોર્ટ પહોંચ્યા હતા. ત્યાં કોર્ટ નંબર રૂમ નંબર 13માં તેમનો આ સમગ્ર કેસ ચાલ્યો હતો અને હવે એવા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે તેમના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે. 15,000 ના બોન્ડ સાથે તેમના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે. તો જામીનદાર બન્યા છે અમિત ચાવડા, રાહુલ ગાંધીના જામીનદાર બન્યા છે. રાહુલ ગાંધીના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે. અમદાવાદ મેટ્રો કોર્ટે આ રાહુલ ગાંધીના જામીન મંજૂર કર્યા છે. તો એડીસી બેંકે કરેલા રાહુલ ગાંધી સામે માનહાનિના કેસમાં રાહુલ ગાંધી આજે મેટ્રો કોર્ટમાં હાજર રહ્યા છે અને મેટ્રો કોર્ટમાં જો વાત કરવામાં આવે તો તેમના જામીન હાલ તો મંજૂર કરી દેવામાં આવ્યા છે. સમગ્ર બાબત જો આપને જણાવી દઈએ તો નોટબંધી સમયે પ્રેસ કોન્ફરન્સ કરી રાહુલ ગાંધીએ 745 કરોડ બ્લેકના વ્હાઇટ કરાયા હોવાનો આરોપ લગાવ્યો હતો. એડીસી બેંક પર આરોપ લગાવવામાં આવ્યો હતો ત્યારે એડીસી બેંકના ડિરેક્ટરે રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે અને અમદાવાદની મેટ્રો કોર્ટમાં તેઓ આજે હાજર રહ્યા. જો સમગ્ર કેસમાં અત્યારે મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે તેમના રાહુલ ગાંધીના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે. અમિત ચાવડા તેમના જામીનદાર રહ્યા છે. 15,000 ના બોન્ડ પર તેમના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે. અમદાવાદની મેટ્રો કોર્ટમાં એડીસી બેંકના ડિરેક્ટરે રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કર્યો. કોર્ટે રાહુલ ગાંધીને કોર્ટમાં હાજર રહેવાનું ફરમાન કર્યું ત્યારે આજે રાહુલ ગાંધી અમદાવાદ આવ્યા. મેટ્રો કોર્ટમાં તેઓ હાજર રહ્યા. તેમના ભવ્ય સ્વાગતની પણ ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી. તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું. તેઓ મેટ્રો કોર્ટ પહોંચ્યા અને હવે તેમના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે. ગીઘાટામાં મેટ્રો કોર્ટમાં મેજિસ્ટ્રેટ એસ કે ગઢવી સામે જુબાની લેવામાં આવી અને એસ કે ગઢવીએ તેમના જામીન હાલ તો મંજૂર કર્યા છે. 15,000 ના બોન્ડ સાથે તેમના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ રાહુલ ગાંધી આજે અમદાવાદમાં મેટ્રો કોર્ટમાં હાજર થયા. સવારે તેઓ એરપોર્ટ પર પહોંચ્યા. ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું. સમગ્ર કેસની જો વાત કરવામાં આવે તો એડીસી બેંકે રાહુલ ગાંધી પર માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. વાત કરવામાં આવે તો રાહુલ ગાંધીએ નોટબંધી સમયે પ્રેસ કોન્ફરન્સ કરી રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે રૂપિયા 745 કરોડ બ્લેકના વ્હાઇટ કરાયા હોવાનો રાહુલ ગાંધી પર આરોપ લગાવવામાં આવ્યો હતો અને જેની સામે એડીસી બેંકના ડિરેક્ટરે રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કર્યો. અમદાવાદની મેટ્રો કોર્ટમાં આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેને લઈને આજે રાહુલ ગાંધી અમદાવાદની મેટ્રો કોર્ટ ખાતે પહોંચ્યા હતા. તેમની જુબાની લેવામાં આવી આજે અને રાહુલ ગાંધીના જામીન પણ આજે મંજૂર કરી દેવામાં આવ્યા. અમિત ચાવડા તેમના જામીનદાર બન્યા છે. કોર્ટ પરિસરથી રીમા દોશી આપણી સાથે લાઈવ જોડાયા છે. રીમા, વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી આજે અમદાવાદ આવ્યા, મેટ્રો કોર્ટમાં હાજર રહ્યા, કોર્ટમાં તેમના જામીન પણ મંજૂર કરી દેવામાં આવ્યા છે, શું છે વધુ માહિતી? જે ચોક્કસથી જે રીતે કહી શકાય કે એડીસી બેંક દ્વારા નોટબંધીને લઈને જે દરમિયાન રાહુલ ગાંધી દ્વારા જે નિવેદનો કરવામાં આવ્યા હતા તેને લઈને રાહુલ ગાંધીની સામે માનહાનિનો દાવો જે છે તે કરવામાં આવ્યો હતો, તેને લઈને રાહુલ ગાંધી જે છે તે હાલ અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં
જે કહી શકાય કે હાજર રહ્યા છે. ખાસ તો રાહુલ ગાંધીના 15,000 બોન્ડ ઉપર જામીન જે છે તે મંજૂર કરવામાં આવ્યા છે. પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા જે છે તે તેમના જામીનદાર બન્યા છે. હાલ જે કહી શકાય કે કોર્ટમાં જે છે તે તમામ પ્રોસિજર જે છે તે હાલ ચાલી રહી છે. રાહુલ ગાંધી જે કહી શકાય કે રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી જ્યારે કોર્ટમાં હાજર છે ત્યારે ગુજરાત પ્રદેશના પણ તમામ નેતાઓ જે છે તે પણ હાલ કોર્ટ પરિસરમાં તમામ જે નેતાઓ જે છે તે હાજર છે. અહેમદભાઈ પટેલ પ્રદેશ પ્રમુખ, અમિતભાઈ ચાવડા, રાજીવ સાતવ, પરેશભાઈ ધાનાણી સહિતના તમામ જે પ્રદેશના નેતાઓ અને હોદ્દેદારો જે છે તે હાજર છે. સાથે જ્યારે રાહુલ ગાંધી જ્યારે કોર્ટમાં પહોંચ્યા હતા ત્યારે તમામ કોંગ્રેસના કાર્યકરો દ્વારા તેમનું અલગ અલગ સ્થળો ઉપર અલગ અલગ જગ્યા ઉપર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હાલ પણ જો વાત કરવામાં આવે તો 6 ફ્લોર ઉપર કહી શકાય કે 13 નંબરની જે કોર્ટ જે છે ત્યાં આ આખો જે સમગ્ર મામલો જે છે તેના ઉપર હાલ સુનાવણી જે છે તે ચાલી રહી છે. ખાસ તો જો વાત કરવામાં આવે હાલ પણ જે કોર્ટમાં જે પ્રકારના જે પરિસ્થિતિ જે છે રાહુલ ગાંધી જે છે તે કોર્ટમાં છે. કોર્ટમાં તમામ લઈને જે તમામ જે સુનાવણીઓ જે છે તે ચાલી રહી છે. 38 મિનિટોની જે વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી જે છે તે હાલ અહીંયા આવી પહોંચશે અને રાહુલ ગાંધી જે છે તે મીડિયાને પણ જે સંબોધન જે છે તે રાહુલ ગાંધી અહીંયા કરવાના છે. રાહુલ ગાંધીની જો વાત કરીએ, રાહુલ ગાંધી 38 જ મિનિટોમાં જે વાત કરવામાં આવે રાહુલ ગાંધી જે છે તે અહીંયા આવી પહોંચશે અને મીડિયાને પણ રાહુલ ગાંધી દ્વારા ખાસ જે સંબોધન જે છે તે પણ રાહુલ ગાંધી દ્વારા અહીંયા આ કોર્ટમાં બહાર જે કહી શકાય કે રાહુલ ગાંધી દ્વારા આ તમામ અહીંયા આગળ ખાસ જે નિવેદન રાહુલ ગાંધી દ્વારા જે 15,000 બોન્ડ ઉપર રાહુલ ગાંધીને જે જામીન આપવામાં આવ્યા હતા ત્યારબાદ જો વાત કરવામાં આવે રાહુલ ગાંધી જે છે તે રાહુલ ગાંધી જે છે તે હાલ જે કોર્ટ પરિસરની બહાર જ વાત કરીએ ગણતરી. અમદાવાદની મેટ્રો કોર્ટમાં રાહુલ ગાંધીના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે. જામીનદાર તરીકે અમિત ચાવડા તેમના જામીનદાર બન્યા છે. 15,000 બોન્ડ પર તેમના જામીન હાલ તો મંજૂર કરી દેવામાં આવ્યા છે. તો કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ રાહુલ ગાંધી આજે અમદાવાદમાં મેટ્રો કોર્ટમાં હાજર થયા છે. સવારે તેઓ એરપોર્ટ પર પહોંચ્યા. કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ તેઓ ઇસ્ફાતી હોટલમાં જમવાનું પણ જમ્યા અને ત્યારબાદ તેઓ અમદાવાદની મેટ્રો કોર્ટમાં હાજર થયા. અમદાવાદની મેટ્રો કોર્ટની જો વાત કરીએ તો લેટેસ્ટ અપડેટ્સ સામે આવી રહ્યા છે. તેમના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે. 15,000 બોન્ડ પર તેમના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે. જામીનદાર તરીકે અમિત ચાવડા બન્યા છે. રાહુલ ગાંધીના જામીનદાર અમિત ચાવડા બન્યા છે. રાહુલ ગાંધી મેટ્રો કોર્ટમાંથી હાલ તો બહાર નીકળી ચૂક્યા છે. સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો એડીસી બેંકે રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. નોટબંધી સમયે રાહુલ ગાંધીએ જે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ₹745 કરોડ બ્લેકના વ્હાઇટ કરાયા હોવાનો આરોપ લગાવ્યો હતો ત્યારે એડીસી બેંકના ડિરેક્ટરે રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. અમદાવાદની મેટ્રો કોર્ટમાં આ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેને લઈને રાહુલ ગાંધી આજે અમદાવાદની મુલાકાતે આવ્યા. મેટ્રો કોર્ટમાં તેઓ પહોંચ્યા, તેમની જુબાની પણ લેવામાં આવી. અત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે રાહુલ ગાંધીના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે. મેટ્રો કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા છે. 15,000 બોન્ડ પર તેમના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે. જામીનદાર અમિત ચાવડા રહ્યા છે. એડીસી બેંકે રાહુલ ગાંધી સામે માનહાનિના કેસમાં રાહુલ ગાંધીને મેટ્રો કોર્ટમાં હાજર રહેવા માટેનું ફરમાન મોકલવામાં આવ્યું હતું. ત્યારે વાત કરવામાં આવે સમગ્ર વાતની જો વાત કરીએ તો નોટબંધી સમયે પ્રેસ કોન્ફરન્સ કરી હતી રાહુલ ગાંધીએ અને ત્યારે પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે 745 કરોડ બ્લેકના વ્હાઇટ કરાયા હોવાનું પણ આરોપ લગાવવામાં આવ્યું હતું. એડીસી બેંક દ્વારા આ આરોપ લગાવવામાં આવ્યું હતું. ત્યારે એડીસી બેંકના ડિરેક્ટરે રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ અમદાવાદની મેટ્રો કોર્ટમાં દાખલ કર્યો હતો, જેને લઈને આજે રાહુલ ગાંધી અમદાવાદ આવ્યા છે. મેટ્રો કોર્ટમાં તેઓ હાજર રહેવા માટે આજે તેઓ અમદાવાદ આવ્યા. સમગ્ર આખા દિવસભરની જો વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી સવારે એરપોર્ટ પર આવ્યા. ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ તેઓ સ્વાતિ હોટલ ખાતે તેઓએ જમણવાર પણ કર્યું, જમવાનું પણ જમ્યા અને ત્યારબાદ તેઓ અમદાવાદની મેટ્રો કોર્ટમાં તેઓ હાજર રહ્યા. અત્યારે લેટેસ્ટ સમાચાર સામે આવી રહ્યા છે કે રાહુલ ગાંધીના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે.
રાહુલ ગાંધી આજે અમદાવાદ આવ્યા છે. મેટ્રો કોર્ટમાં તેઓ હાજર રહ્યા. કોંગ્રેસના નેતાઓનો પણ જમાવડો જોવા મળી રહ્યો છે. કોર્ટની બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓનો પણ જમાવડો જોવા મળી રહ્યો છે. અમિત ચાવડાને જામીનદાર બન્યા છે. રાહુલ ગાંધીના તેઓ જામીનદાર બન્યા છે. રાહુલ ગાંધી મેટ્રો કોર્ટમાંથી હાલ થોડી જ વારમાં બહાર પહોંચશે. નાગરિકો માટે લડત લડતા ખેડૂત હોય કે નવજવાન હોય, મહિલા હોય કે દેશના છેવાડાના માનવી હોય, એની સત્ય અને નિષ્ઠાથી પ્રમાણિકતાથી સમગ્ર દેશમાં લડત લડતા લોકલાડીલા નેતા શ્રી રાહુલ ગાંધી કાનૂની પ્રક્રિયાના સન્માનના ભાગરૂપે મેટ્રો કોર્ટમાં ઉપસ્થિત થયા હતા. આજે કોર્ટે તેમને નિયમ મુજબ નામદાર કોર્ટે તેમને જામીન આપ્યા છે. ત્યારે સમગ્ર ક્રિયાનું રાહુલજીએ તો સન્માન કર્યું છે, પણ સાથોસાથે મારે એ વાત પણ કહેવી છે કે રાહુલજીએ તો સન્માન કર્યું છે ન્યાય પ્રક્રિયાની, પણ સંવિધાનમાં માનનારા લોકો, સત્તાસ્થાને બેઠેલા લોકો દેશની જનતાને જણાવે કે નોટબંધી વખતે શું થયું હતું, નોટ બદલીમાં શું થયું હતું, અને આ દેશનો સામાન્ય નાગરિકને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની જવાબદારી છે. તે મુજબ એક તરફ સામાન્ય નાગરિકે નોટબંધી વખતે 1 લાખ રૂપિયા પોતાને પસેવાની કમાણી હોય, 10,000 રૂપિયા પસેવાની કમાણી હોય, એ બદલવા માટે કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડતું હતું, અને બીજી બાજુ માલે તો જ્યારે મોટા પાયામાં ભ્રષ્ટાચાર કર્યો છે, આઝાદી પછીનું સૌથી મોટું કૌભાંડ હોય તો આ નોટબંધીને નોટ બદલી હતું. ત્યારે દેશની જનતા જાણવા માગે કે નોટ બદલી અને નોટબંધીના લાભાર્થી કોણ છે. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બેંકમાં નોટબંધી પછી જે કોઈ નાણાંનો વ્યવહાર થયો છે, બદલી થઈ છે, એના સીસીટીવી ફૂટેજ પણ જોઈએ. હજારો લોકો લાઇનમાં ક્યાં ઊભા હતા, કેવી રીતે નોટો બદલાની, કોના ખાતામાંથી નોટો બદલાની, એ પણ દેશની જનતા જાણવા માગે છે. નહીં, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ દેશની અંદર બંધારણીય સંસ્થા છે, નાણાકીય નિયમન કરવાની. ત્યારે દેશમાં સંવિધાનના માનનારા લોકો તરફથી અમારી માંગ છે કે આ નાણાંની બદલીમાં કોણ કોણ સંડોવાયેલા છે એ દેશ જાણવા માગે છે. દેશમાં કાયદો એક જ હોય, ભારત દેશ હિન્દુસ્તાનનો કાયદો એક છે, જે સંવિધાનના આધારે ચાલતો દેશ છે, કોઈ બે વ્યક્તિના આધારે ચાલતો આ દેશ નથી. ત્યારે જો સંવિધાનનું સન્માન કરતા હોય, રાહુલજીએ તો કાનૂની પ્રક્રિયાનું સન્માન કર્યું છે, સંવિધાનનું સન્માન કર્યું છે, ત્યારે બે વ્યક્તિ જો ટોચ ઉપર બેસીને પોતે સંવિધાનનું સન્માન કરતા હોય તો દેશના સામાન્ય નાગરિકને જે પડેલી મુશ્કેલી છે તેની સામે તે જવાબ આપે કે આ નાણાં કોના હતા, કેવી રીતે બદલી કરવામાં આવી, કોના કેવાથી બદલી કરવામાં આવી હતી, એ દેશની સામાન્ય નાગરિકને જાણવાનો અધિકાર છે. આ પુરાવા અમારે રજૂ નથી કરવાના, દેશમાં સંવિધાનમાં માનનારા લોકોએ કરવાના છે. રાહુલજીને તો કાનૂની પ્રક્રિયામાં અટવાવવા માગે છે, કારણ કે તેમનો ભ્રષ્ટાચારી ચહેરો ખુલ્લો પડી ગયો છે. ત્યારે રાહુલજીને કોકને કોક જગ્યાએ દેશના કોઈપણ કોર્ટમાં હાજર થવું પડે તેવા કાનૂની કેસોમાં ફસાવાનો એક કારસો રચવામાં આવ્યો છે. પણ રાહુલજીને સવારે જ્યારે તમામ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો મળ્યા, ત્યારે રાહુલજીના ચહેરા ઉપર સ્પષ્ટપણે એ સંઘર્ષ માટેની મક્કમતા જોવા મળી હતી, એ નિડરતા હતી તેમનામાં, અને આગામી દિવસોની અંદર એ સંઘર્ષ પોતાનો ચાલુ રાખવા માગે છે. એમાં ગુજરાત કોંગ્રેસ તેમની સાથે છે, સમર્થનમાં છે, અને દેશના કોંગ્રેસના કાર્યકરો અને સામાન્ય નાગરિકો પણ રાહુલજીની આ સત્ય અને અહિંસાની લડાઈમાં તેમની સાથે છે. મેટ્રોપોલિટન કોર્ટ મેં કોંગ્રેસ પક્ષ કે લોક લાડીલા નેતા હમારે રાહુલજીને આજ કાનૂની પ્રક્રિયા કા સન્માન કરકે પેશ હુએ. કોર્ટને અપને નિયમ કે મુતાબિક ઇસકો જો નીતિ નિયમ હૈ, કોર્ટ કે આદેશ કે મુતાબિક વો પ્રક્રિયા મેં પૂરા સન્માન કે સાથ ભાગ લિયા, હિસ્સા લિયા, ઓર બાદ મેં કોર્ટ કે આદેશ કે મુતાબિક વો કાનૂની પ્રક્રિયા અભી પહેલે આજ કે દિન કી ખત્મ હુઈ હૈ. પણ જીસ તરીકે સે પૂરી પ્રક્રિયા મેં જીસ તરીકે રાહુલજીને કાનૂની પ્રક્રિયા કા સન્માન કિયા, રાહુલજીને ભી પહેલે ભી કહા થા કે દેશ કે કોઈ ભી કોર્ટ મેં હો મેં કાનૂન કી પ્રક્રિયા કા સન્માન કરતા હું, ઓર મેં જહાં ભી જરૂરત હોગી વહાં મેં હિસ્સા લૂંગા, તો મેં માનતા હું એ પૂરી પ્રક્રિયા મેં હિસ્સા લિયા હૈ, સન્માન કે સાથ હિસ્સા લિયા હૈ. આને વાલે દિનો મેં ભી રાહુલજી કો જબ સુબહ મેં સબ વરિષ્ઠ આગેવાન મિલે તો ઇસકે ચહેરે પે જો થા વો એક મક્કમતાથી નિડરતાથી और देश के प्रति संविधान के प्रति जो सम्मान था वो चेहरे पे झलक रहा था. और मुझे पूर्ण विश्वास है राहुल जी इस संघर्ष में आगे रहेंगे, साथ साथ में कांग्रेस, गुजरात कांग्रेस भी साथ में है, पूरे देश की कांग्रेस साथ में है, और देश के आम लोग भी राहुल जी, चाहे किसान हो चाहे नौजवान हो, राहुल जी की इस लड़ाई में, संविधान बचाओ की जो लड़ाई है, राहुल जी जो संघर्ष करें इसमें सभी लोग का साथ है. મુજે લગતા હૈ કે જો ભી કાનૂની પ્રક્રિયા કે નિયમ મુજબ હોગા વો રાહુલજી કાનૂન કા સન્માન કરતે, ઓર રાહુલજી કાનૂન કી પ્રક્રિયા કા હમેશા સન્માન કરતે. કોંગ્રેસ સંવિધાન મેં માનતી હૈ, હમારે નેતા રાહુલજી ભી કાનૂન કા સન્માન કરતે. મુજે લગતા હૈ કે યે પ્રશ્ન ઇસકો પૂછો જિસને કાનૂન કા ઉલ્લંઘન કિયા હૈ, જિસને સંવિધાન પે હાથ ડાલા હૈ, વો લોગો કો પૂછો.
મનીષ દોશીએ પણ હમણાં પ્રેસ કોન્ફરન્સ કરી અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા અને તેમણે જણાવ્યું છે કે કોંગ્રેસે દેશના સંવિધાનમાં વિશ્વાસ કર્યો છે. કેસની વધુ સુનાવણી 7 સપ્ટેમ્બરના રોજ હાથ ધરાશે. અમદાવાદની મેટ્રો કોર્ટે રાહુલ ગાંધીના જામીન મંજૂર કર્યા છે, ત્યારે આગામી સુનાવણી 7 સપ્ટેમ્બરના રોજ હાથ ધરાવાની છે. ત્યારે અમદાવાદની મેટ્રો કોર્ટે રાહુલ ગાંધીના જામીન મંજૂર કર્યા છે. 15,000ના બોન્ડ સાથે તેમના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે. જામીનદાર તરીકે અમિત ચાવડા રહ્યા છે. મનીષ દોશીએ પણ થોડી જ વાર પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી અને ભાજપ પર તેમણે આકરા પ્રહાર કર્યા, ત્યારે તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસને દેશના સંવિધાન પર વિશ્વાસ છે. સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો એડીસી બેંકે રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. જ્યારે નોટબંધી હતી તે સમયે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ત્યારે તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ₹745 કરોડ બ્લેકના વ્હાઇટ કર્યા હોવાનો તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો. તેને લઈને આજે રાહુલ ગાંધી અમદાવાદની મેટ્રો કોર્ટમાં હાજર રહેવા માટે આજે તેઓ અમદાવાદ આવ્યા. સવારે તેઓ એરપોર્ટ પર આવ્યા, ત્યાં પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. કોંગ્રેસના નેતા અને ધારાસભ્યો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જ્યારે કોર્ટમાં મેટ્રો કોર્ટમાં રાહુલ ગાંધી પહોંચ્યા હતા ત્યારે પણ તેમને પૂછવામાં આવ્યું હતું, ત્યારે પણ તેમણે તેમના પર લાગેલા તમામ આરોપોને તેમણે નકારી દીધા હતા અને તેમણે કહ્યું હતું કે હું દોષિત નથી. અને ત્યારબાદ અમદાવાદની મેટ્રો કોર્ટે તેમના જામીન મંજૂર કર્યા છે. 15,000ના બોન્ડ સાથે રાહુલ ગાંધીના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે. અમિત ચાવડા રાહુલ ગાંધીના જામીનદાર પણ બન્યા છે. રાહુલ ગાંધીએ ન્યાય પ્રક્રિયાનું સન્માન કર્યું તેવું પણ મનીષ દોશીએ જણાવ્યું. મનીષ દોશીએ થોડા જ સમય પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને ત્યારે તેમણે જણાવ્યું હતું કે દેશના સંવિધાનમાં કોંગ્રેસને વિશ્વાસ છે. અને આ કેસની જો આગળની વાત કરવામાં આવે તો આ કેસમાં આગળની તારીખ આવી છે 7 સપ્ટેમ્બરના રોજ આ કેસમાં વધારે સુનાવણી હાથ ધરાવવાની છે. રાહુલ ગાંધીએ ન્યાય પ્રક્રિયાનું સન્માન કર્યું છે તેવું પણ મનીષ દોશી દ્વારા જણાવવામાં આવ્યું છે. મેટ્રો કોર્ટે રાહુલને જામીન આપ્યા છે, તેમના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે. કેસની વધુ સુનાવણી 7 સપ્ટેમ્બરના રોજ હાથ ધરાવવાની છે. મનીષ દોશીએ થોડા જ વાર પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા, ત્યારે કોંગ્રેસને દેશના સંવિધાનમાં વિશ્વાસ છે તેવું પણ મનીષ દોશીએ જણાવ્યું હતું. સાથે રાહુલ ગાંધીએ ન્યાય પ્રક્રિયાનું સન્માન કર્યું છે તેવું પણ તેમણે જણાવ્યું હતું. તે ઉપરાંત તેમણે ભાજપ પર આકરા પ્રહારો પણ કર્યા. કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ રાહુલ ગાંધી આજે અમદાવાદની મેટ્રો કોર્ટમાં હાજર થયા હતા. સવારે તેઓ એરપોર્ટ પર પહોંચ્યા, ત્યાં પણ કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો દ્વારા તેમનું ભવ્યાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેઓ અમદાવાદની મેટ્રો કોર્ટમાં પહોંચ્યા હતા. ત્યાં મેટ્રો કોર્ટમાં જજ દ્વારા તેમને સવાલો પૂછવામાં આવ્યા, ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેમના પર તમામ લાગેલા આરોપ એ ખોટા છે અને તેમણે આ તમામ આરોપો નકારી દીધા હતા અને તેમણે કહ્યું હતું કે તેઓ દોષિત નથી. અને આ કેસની વધુ સુનાવણી 7 સપ્ટેમ્બરના દિવસે વધારે સુનાવણી હાથ ધરાવવાની છે. ત્યારે થોડી જ વાર પહેલા મનીષ દોશીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. મનીષ દોશીએ ભાજપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને કોંગ્રેસને દેશના સંવિધાનમાં વિશ્વાસ છે તેવું પણ તેમણે જણાવ્યું હતું. ત્યારે રાહુલ ગાંધીએ ન્યાય પ્રક્રિયાનું સન્માન કર્યું છે, તેમના લોક લાડીલા છે રાહુલ ગાંધી, તેઓએ ન્યાય પ્રક્રિયાનું સન્માન કર્યું તેવું પણ તેમણે જણાવ્યું. આ સમગ્ર કેસની જો વાત કરવામાં આવે તો એડીસી બેંકે કરેલા રાહુલ ગાંધી સામેના માનહાનિના કેસ કરેલો હતો, જેને લઈને રાહુલ ગાંધી આજે અમદાવાદ આવ્યા છે. મેટ્રો કોર્ટમાં તેઓ આજે હાજર રહ્યા. આપણે જણાવી દઈએ, નોટબંધી સમયે પ્રેસ કોન્ફરન્સ કરી રાહુલ ગાંધીએ ₹745 કરોડ બ્લેકના વ્હાઇટ કર્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. આજે રાહુલજી નામદાર કોર્ટમાં, મેટ્રોપોલિટન કોર્ટમાં હાજર થયા. એમની પ્લી રેકોર્ડ કરવાની વાત થઈ, નામદાર કોર્ટે પ્લી રેકોર્ડ કરવાની વાત, એટલે તમને ગુનો કબૂલ છે કે નથી. રાહુલજીને સવાલ પૂછવાનો તો રાહુલજી કીધું કે મને કોઈ ગુનો કબૂલ નથી, મેં કોઈ ગુનો કર્યો નથી. એટલે પ્લી રેકોર્ડ થયા પછી આજે જે મહત્ત્વની વાત થઈ કે 436 સીઆરપીસીની કલમ પ્રમાણે જામીન માટેની જે દલીલો થઈ એ અમારી દ્રષ્ટિએ આ જરૂરિયાત ન હતી, કારણ કે સમન્સ ઇસ્યુ થયો હતો અને સમન્સના કેસમાં ક્યારેય જામીન આપવાના હોતા નથી. આ કદાચ ગુજરાતનો પહેલો કિસ્સો હશે, પણ આ કોઈ કોન્ટ્રાવર્સીમાં પડવા નહોતા માગતા. એટલે જામીન અરજી આપી નામદાર કોર્ટે જામીન ઉપર રિલીઝ કરવાનો ઓર્ડર કર્યો, 15,000ના પર્સનલ બોન્ડ અને 15,000ના જામીન ઉપર. અને હવે પછીની સુનાવણી 7 સપ્ટેમ્બરે રાખવામાં આવી છે. તદુપરાંત આજે જે મહત્ત્વની વાત છે, જે ફરિયાદીએ છુપાવી છે કે ફરિયાદીના વકીલે જાણ પહેલાં નામદાર કોર્ટને કરી છે કે ફરિયાદી કોર્ટમાં હાજર નથી. જો ફરિયાદી હાજર ન હોય તો કોર્ટ પ્રોસિડિંગ ન ચાલી શકે, પ્લી પણ રેકોર્ડ ન થાય. પણ ફરિયાદીના વકીલે આ વાત
છુપાવી રાખી અને જ્યારે બધી જ કાર્યવાહી પૂરી થઈ પછી એમણે એમ કીધું કે ભાઈ અમે ફરિયાદી હાજર નથી, એટલે એમની એક્ઝેમ્પશનની એપ્લિકેશન આપી. એટલે નામદાર કોર્ટે એમ પણ ટકોર કરી કે આ તમારી વાત બરાબર નથી, તમારે સૌથી પહેલાં કહેવું જોઈતું હતું કે ફરિયાદી હાજર નથી અને ફરિયાદીને ફક્ત આજની મુદતમાં જ ગેરહાજર રહેવાની પરવાનગી આપી છે, હાજરીમાંથી મુક્તિ આપી છે. નેક્સ્ટ ડેટ ઓફ હિયરિંગમાં ફરિયાદીએ હાજર રહેવું પડશે. રાહુલ ગાંધીની પર્સનલ એપિયરન્સ આવવાની અમારી દ્રષ્ટિએ જરૂર નથી, પણ એ તો હજી ત્યાં દિલ્હીના વકીલો બધા નક્કી કરશે કે ફર્ધર કોર્સ ઓફ એક્શન શું લેશું. તમે અરજી કરી છે એક્ઝેમ્પશન? આજે કોઈ અરજી એક્ઝેમ્પશનની કરવામાં આવી નથી. આજ રાહુલજી મેટ્રોપોલિટન કોર્ટ મે રોલ આજ રાહુલજી મેટ્રોપોલિટન કોર્ટ મે હાજર હુએ, ઉનકી પહેલે પ્લી રેકોર્ડ કરને કી બાત હુઈ. નામદાર કોર્ટ ને પૂછા ગયા કે ક્યા આપ ગુના કબૂલ કરતે હો? રાહુલજીને બતાયા કે મેને કોઈ ગુના નહીં કિયા, મેં ગુના કબૂલ નહીં કર રહા હું. તો પ્લી રેકોર્ડ હો ગઈ, ઉસકે બાદ મે રાહુલજી કો જામીન મિલના ચાહે કે નહીં, જામીન એપ્લિકેશન બેલ એપ્લિકેશન કરની ચાહે કે નહીં, ઉસકે ઉપર બહસ હુઈ. હમ જ્યાદા બહસ કરના નહીં ચાહતે થે, રાહુલજી કો કોઈ જમાનત દેને કી જરૂરિયાત નથી, ફિર ભી કોઈ જ્યાદા કોર્ટ કા વક્ત ગવાયે બિના હમને એપ્લિકેશન દે દી હૈ. નામદાર કોર્ટ ને ઉસકી એપ્લિકેશન ગ્રાન્ટ કિયા હૈ ઓર 15,000 કા જાત બુજર કા પર્સનલ બોન્ડ ઓર 15,000 કા શ્યોરિટી કી ઓર્ડર કરકે ઉસકો જામીન પે રિહા કર દિયા ગયા. અભી અગલી સુનાવણી 7 સપ્ટેમ્બર કો હોગી. આજ એક જો મહત્વ કી બાત હુઈ, વો જો ફરિયાદી કે વકીલ થે ઉસને એક બાત કો આમદાર કોર્ટ સે છુપાઈ ગઈ કે વો ફરિયાદી કોર્ટ મે હાજર નહીં થે. કોર્ટ કી કાર્યવાહી કે મુતાબિક ફરિયાદી કો કોર્ટ મે હાજર હોના જરૂરી થા, ઇસકે પહેલે કોઈ પ્લી નહીં રેકોર્ડ કી જાતી, લેકિન એ બાત છુપાઈ ગઈ નામદાર કોર્ટ છે. નામદાર કોર્ટ કો ફિર સબ સભી કાર્યવાહી ખતમ હો ગઈ, બેલ બોન્ડ ભી ખતમ હો ગયા. ઉસકે બાદ ઉસને એપ્લિકેશન દી કે દી ફરિયાદી આજ કોર્ટ મે હાજર નહીં હૈ. નામદાર કોર્ટને ટકોર ભી કિયા કે એ બાત સહી નહીં હૈ, આપકો સબસે પહેલે બતાના ચાહીએ થા, જો સબસે પહેલે બતાયો તો શાયદ આજ પ્લી રેકોર્ડ ના હોતી, લેકિન જો અભી હો ગયા હૈ. અભી અગલી સુનાવણી 7 સપ્ટેમ્બર કો હોગી. ઇંગ્લિશ મનીષ દોશીએ થોડી જ વાર પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ દેશના સંવિધાનમાં વિશ્વાસ કર્યો છે, તે પહેલા જ રાહુલ ગાંધીએ ન્યાય પ્રક્રિયાનું પણ સન્માન કર્યું છે તેવું પણ મનીષ દોશીએ જણાવ્યું હતું. આ સમગ્ર કેસની જો વાત કરવામાં આવે તો એડીસી બેંકે રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આપને જણાવી દઈએ, નોટબંધી સમયે પ્રેસ કોન્ફરન્સ કરી રાહુલ ગાંધીએ 745 કરોડ બ્લેકના વાઇટ કર્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, જેની સામે એડીસી બેંકના ડિરેક્ટરે રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ અમદાવાદની મેટ્રો કોર્ટમાં દાખલ કર્યો છે. ત્યારે આજે રાહુલ ગાંધી અમદાવાદની મેટ્રો કોર્ટમાં હાજર થવા માટે સવારે એરપોર્ટ પર પહોંચ્યા. ત્યાં પર તેમનું ભવ્યાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ તેઓ મેટ્રો કોર્ટમાં પહોંચ્યા અને ત્યાં તેમને પૂછવામાં આવ્યું કે તેમના પર લગાવેલા આ આરોપ તેમને સ્વીકાર છે, ત્યારે તેમણે ના કહ્યું અને તેમણે પોતાના પર લાગેલા આ તમામ આરોપોને નકાર્યા અને તેમણે કહ્યું હતું કે હું દોષિત છું. રાહુલ ગાંધીની જો વાત કરવામાં આવે તો રાહુલ ગાંધી આજે સવારે એરપોર્ટ પર પહોંચ્યા, ત્યાં પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મેટ્રો કોર્ટમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે તેમના પર આજે આરોપો લગાયેલા છે તે સાચા છે, ત્યારે તેમણે તેમના પર લાગેલા તમામ આરોપોને નકાર્યા અને તેમણે કહ્યું હતું કે હું દોષિત નથી. કેસની વધુ સુનાવણીની વાત કરવામાં આવે તો 7 સપ્ટેમ્બરના રોજ આ કેસની વધુ સુનાવણી હાથ ધરાવવાની છે. ત્યારે થોડી જ વાર પહેલા મનીષ દોશીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તે ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસે દેશના સંવિધાનમાં વિશ્વાસ છે, રાહુલ ગાંધીએ ન્યાય પ્રક્રિયાનું સન્માન કર્યું છે. કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ રાહુલ ગાંધી આજે અમદાવાદમાં મેટ્રો કોર્ટમાં હાજર થયા. સવારે તેઓ એરપોર્ટ પર પહોંચ્યા, ત્યાં પણ કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હતા. ત્યાં તેમનું ભવ્યાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ તેઓ અમદાવાદની મેટ્રો કોર્ટમાં પહોંચ્યા, ત્યાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓનો જમાવડો જોવા મળ્યો. કોર્ટની બહાર મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોવા મળ્યા, ધારાસભ્યો પણ જોવા મળ્યા. પરેશ ધાનાણી અને અમિત ચાવડા પણ રાહુલ ગાંધીની જોડે જોવા મળ્યા હતા. જો કોર્ટરૂમની વાત કરવામાં આવે તો કોર્ટમાં તેમને જજ દ્વારા પૂછવામાં આવ્યું હતું, ત્યારે તેમણે રાહુલ ગાંધીએ પોતાના પર લાગેલા તમામ આરોપોને નકાર્યા હતા અને તેમણે કહ્યું હતું કે હું દોષિત નથી. કોંગ્રેસને દેશના સંવિધાનમાં વિશ્વાસ છે,
મનીષ દોશીએ થોડી જ વાર પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ હંમેશા દેશના સંવિધાનમાં વિશ્વાસ કરે છે અને કે આ કેસની જો વાત કરવામાં આવે તો કેસની વધુ સુનાવણી 7 સપ્ટેમ્બરના રોજ છે ત્યારે મનીષ દોશીએ ભાજપ પર આકરા પ્રહારો પણ કર્યા હતા કેસની જો વાત કરવામાં આવે તો એડીસી બેંક દ્વારા રાહુલ ગાંધી સામે માનહાનિના કેસ દાખલ કરવામાં આવ્યા હતા આપને જણાવી દઈએ જ્યારે નોટબંધી હતી તે સમયે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમણે એડીસી બેંક પર આરોપો લગાવ્યા હતા રૂપિયા 745 કરોડ બ્લેકના વ્હાઇટ કરાયા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો ત્યારે એડીસી બેંકના મેનેજિંગ ડિરેક્ટર દ્વારા આ કેસ દાખલ કરવામાં આવ્યો અમદાવાદની મેટ્રો કોર્ટમાં આ કેસ દાખલ કરવામાં આવ્યો જેને લઈને આજે રાહુલ ગાંધી અમદાવાદની મુલાકાત છે ઘીકાંટામાં મેટ્રો કોર્ટમાં મેજિસ્ટ્રેટ એસ કે ગઢવી સામે આજે રાહુલ ગાંધીની જુબાની લેવામાં આવી તેમણે પોતાના પર લાગેલા તમામ આરોપોને નકારી દીધા છે રાહુલ ગાંધીએ તેમના પર લાગેલા તમામ આરોપોને નકાર્યા આ કેસની વધુ સુનાવણી 7 સપ્ટેમ્બરના રોજ હાથ ધરાવવાની છે ત્યારે થોડી જ વાર પહેલા મનીષ દોશીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને તેમણે જણાવ્યું હતું કે ભાજપ હંમેશા સંવિધાનમાં વિશ્વાસ કરે છે તો કોંગ્રેસને ભાજપ પર તેમણે આકરા પ્રહાર કર્યા અને કોંગ્રેસ હંમેશા સંવિધાનમાં વિશ્વાસ કરે છે તેવું પણ તેમણે જણાવ્યું હતું મેટ્રો કોર્ટે રાહુલના જામીન મંજૂર કરી દીધા છે 15,000ના બોન્ડ સાથે રાહુલ ગાંધીના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે આ કેસની વધુ સુનાવણી 7 સપ્ટેમ્બરના રોજ હાથ ધરાવવાની છે તો આજ સાથે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા રિઝવાન શેખ કોટરૂમથી લાઈવ જોડાયા છે રિઝવાન વાત કરવામાં આવે તો રાહુલ ગાંધીના જામીન હાલ મંજૂર કરી દેવામાં આવ્યા છે 15,000ના બોન્ડ સાથે તેમના જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે શું છે વધુ માહિતી રાહુલ ગાંધીના જે જામીન મંજૂર કરવામાં આવ્યા છે કઈ શરતોના આધાર ઉપર મંજૂર થયા છે અને કોર્ટની અંદર શું દલીલો થઈ છે આપણે જાણીશું વકીલ બીએમ માંગુકિયા જોડેથી સર જેવી રીતે કોર્ટમાં આજે રાહુલ ગાંધીજી હાજર રહ્યા હતા અને ખાસ કરીને શું કોર્ટની અંદર દલીલો થઈ અને કયા આધાર ઉપર જામીન માંગવામાં આવ્યા અને કયા આધાર ઉપર કોર્ટે જામીન મંજૂર કર્યા છે જો આજે 3 વસ્તુઓ થઈ પહેલી વસ્તુ થઈ છે કે રાહુલજી જ્યારે કોર્ટમાં હાજર થયા ત્યારે કોર્ટે નામદાર કોર્ટે પૂછ્યું કે શું તમે ગુનો કબૂલ કરો છો એને પ્લી રેકોર્ડિંગ કહેવાય લીગલ લેંગ્વેજમાં ગુનો કબૂલ કરે એમ જોખે તો ત્યાં ને ત્યાં અમને સજા થાય પણ રાહુલજીએ કીધું કે મેં કોઈ ગુનો કર્યો જ નથી એટલે ગુનો કબૂલ કરવાનો કોઈ પ્રશ્ન નથી એટલે એમની પ્લી રેકોર્ડ થઈ કે ગુનો કબૂલ નથી એટલે હવે પછીની સુનાવણી 7 સપ્ટેમ્બરના રોજ રાખવામાં હુકમ થયો છે એ સિવાય જ્યારે આ જે પ્લી રેકોર્ડ થઈ ગયા પછી રાહુલ આપણા ફરિયાદીના વકીલે એવું કીધું કે 436 સીઆરપીસીની જોગવાઈ મુજબ એમણે જામીન અરજી કરવી જોઈએ અમારી દ્રષ્ટિએ આવી કોઈ જરૂરિયાત ન હતી કારણ કે સમન્સ ઇસ્યુ થયો હતો બેલેબર વોરંટ ઇસ્યુ નથી થયું પણ એમાં જાજો સમય બરબાદ કર્યા વગર થોડી દલીલો થઈ કે આની જરૂરિયાત નથી પણ પછી અંતે એમ નક્કી કર્યું કે આપણે જામીન અરજી આપી દો ખોટો કોર્ટનો ટાઈમ નથી ખરાબ કરવો એટલે જામીન અરજી આપી કોર્ટે જામીન અરજી બેલેબલ ઓફેન્સ છે એટલે જામીન રદ કરવાનો કે ના પાડવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી જે અને વધારેમાં જે સજા 2 વર્ષની છે એટલે આમાં તો સજા 2 વર્ષમાં તો સજા થયા પછી પણ જામીન મળે એટલે આ બહુ સામાન્ય પ્રકારનો ગુનો છે એટલે એમાં કોર્ટે નામદાર કોર્ટે કોઈ પણ દલીલ કર્યા વગર ને કોઈ રીઝન્સ પણ નથી આપ્યા અને સીધા એમ કે 15,000ના જાતમુચરકા અને 15,000ના જામીનદાર ઉપર એમને છોડી મૂકવાનો હુકમ કર્યો છે મહત્વની ઘટના જે ઘટી આજે આ બધું પતી ગયા પછી એમના વકીલ સાહેબ એમ કીધું કે ફરિયાદી પોતે જ હાજર નથી જે ખરેખર એમને પહેલાં કહેવું જોઈએ ફરિયાદીના વકીલે એમ કહેવું જોઈએ કે એમનો ફરિયાદી કોઈ કારણસર હાજર નથી રહી શક્યો જો એ બન્યું હોત તો કદાચ પ્લી રેકોર્ડ નથી હોત નામદાર કોર્ટે પ્લી જ ન રેકોર્ડ કર્યું હોત કે આ કોઈ વિધિ જ નથી હોય પણ આ બધું કરી નાખ્યા પછી કોઈ નામદાર કોર્ટે ટકોર પણ કરી કે તમારે આ સૌથી પહેલાં કરવાની જરૂર હતી તમે નથી કર્યું એટલે હું ફક્ત આજની મુદત પૂરતા જ તમને હાજરીમાંથી મુક્તિ આપું છું આવતી મુદતે તમને ફરજિયાત હાજર રહેવું પડે ખરેખર ફરિયાદ કેસમાં 2 કેસો હોય એક પોલીસ કેસ અને ફરિયાદ કેસ અને પ્રાઇવેટ કમ્પ્લેન કહેવાય એમાં ફરિયાદીએ દરેક વખતે હાજર રહેવું પડે જો હાજર ન રહે તો એના વકીલે ફરિયાદીની હાજરી મુક્તિ માટેની અરજી કરવી પડે અને નામદાર કોર્ટ જો ફરિયાદીની હાજરી મુક્તિની અરજી સ્વીકારે નહીં તો ફરિયાદી ગેરહાજર છે એ કારણસર ફરિયાદ રદ થઈ જાય
અચ્છા, 7 સપ્ટેમ્બરે જ્યારે કેસની ફરીથી સુનાવણી થવાની છે, રાહુલ ગાંધીને હાજર રહેવું પડશે કે નહીં, અને 7 સપ્ટેમ્બરે શું થશે? 7 સપ્ટેમ્બરે હજી તો ઘણું બધું વહેલું છે, ત્યાં સુધી ઘણા બધા કેસો થયા છે. અગાઉ બધા વકીલો ભેગા થઈ કોંગ્રેસનો હાઈકમાન્ડ નક્કી કરીને નક્કી કરશે કે 7મે હાજર રહેવું, નામદાર કોર્ટમાં જવું, ઉપર જવું, સુપ્રીમ કોર્ટમાં, કંઈ હજુ નક્કી નથી. એ તમામ પાસાઓ દિલ્હીથી નક્કી કરશે અને જે કહેશે એ પ્રમાણે કરવામાં આવશે. અચ્છા, મારો છેલ્લો સવાલ એ છે કે આગામી 16 જુલાઈએ સુરતમાં પણ કોર્ટમાં હાજર રહેવાનું એમને સુરત સેશન કોર્ટે હુકમ કર્યો છે બીજા કેસની અંદર, એ મુદ્દે શું કહેવા માંગો છો? મને એ કેસની બહુ જાજી માહિતી નથી, પણ 16મી તે બી આ ડિફેમેશનનો જ કેસ છે, એમાં લાંબી કોઈ વાત નથી. એટલે પ્રોસિજર તો બધી કોર્ટોમાં સરખી જ રહેવાની, અને એ પણ 16મી હાજર રહેશે કે નહીં, કે 16મી એક્ઝેમ્પશન એપ્લિકેશન આપવાની છે કે નહીં, એ પણ એ જે અત્યારે સરકારી અમારા વકીલો હાજર થાય છે નક્કી કરીને નક્કી થશે. જી ચોક્કસથી. તો જેવી રીતે રાહુલ ગાંધીના વકીલ બીએમ માંગુકિયા દ્વારા જે માહિતી આપવામાં આવી છે કે કોર્ટની અંદર ગુજરાતનો પ્રથમ કિસ્સો એવો બન્યો છે જેમાં સમન્સની અંદર જામીન લેવાની કોઈ જરૂર ન હતી, તેમ છતાં પણ જામીન લેવામાં આવ્યા. 15,000ના જે જામીન મુચરકા ઉપર કોર્ટે જામીન આપ્યા છે, સીઆરપીસીની કલમ 436 મુજબ તેમના દ્વારા જામીન અરજી મૂકવામાં આવી, જે કોર્ટે શરતોના આધાર ઉપર મંજૂર કરી છે. એટલે કોઈપણ શરતો આપ્યા વગર ડાયરેક્ટ કોર્ટે જામીન મંજૂર કર્યા છે. જી સિરીઝમાં જોડાયેલા રહેજો, તમામ અપડેટ્સ અમે આપનાથી મેળવતા રહીશું. તો અમદાવાદની મેટ્રો કોર્ટે રાહુલ ગાંધીના જામીન મંજૂર કરી દીધા છે.